નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ટાઈમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે લાવ્યા છે કમ્પ્યુટરના મહત્ત્વના પ્રશ્નો. મિત્રો, આગળ પણ કમ્પ્યુટરના વિડીયો મૂકેલા છે, તો આપ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો તેની ઉપર જઈને આપ જોઈ શકો છો. મિત્રો, આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તો તેની ઉપરથી PDF લઈ શકો છો. અને સ્ટડી ટાઈમ યુટ્યુબ ચેનલને આપણે સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મિત્રો, વધારે સમય ન લેતા સ્ટાર્ટ કરીએ ત્યારે. અને મિત્રો, એક ખાસ સૂચના કે વિડીયોના અંતમાં અમે એક ક્વેશ્ચન મૂકેલો છે, જે અમે દરેક વિડીયોમાં મૂકીએ છીએ, તો તેના આન્સર કોમેન્ટ બોક્સમાં આપવા વિનંતી, જે આપની નોલેજમાં વધારો કરી શકે છે. તો વધારે સમય ન લેતા સ્ટાર્ટ કરીએ ત્યારે. નંબર 1, ભારતમાં સૌ પ્રથમ ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે થયો? 15 ઓગસ્ટ 1995. નંબર 2, BSNL દ્વારા કેટલા માધ્યમથી ઇન્ટરનેટ સેવા પૂરી પડાઈ રહી છે? તો તેનો આન્સર છે PSTN, જેના દ્વારા, અને એક ISDN. PSTNનું પૂરું નામ છે પબ્લિક સ્વિચ્ડ ટેલિફોન નેટવર્ક, અને ISDNનું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક. નંબર 3, કંપની માટે વપરાતું ડોમેઇન નેમ કયું છે? .com. નંબર 4, ડોક્યુમેન્ટમાં દરેક વાક્યનો પ્રથમ અક્ષર કેપિટલ કરવા કઈ બાબતનો ઉપયોગ કરીશું? સેન્ટેન્સ કેસનો. નંબર 5, ઇન્ટરનેટ બ્રાઉઝર અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર વચ્ચે જરૂરી લિંકને શું કહેવાય છે? મોડેમ. નંબર 6, કોઈપણ પ્રોગ્રામને ખોલવા સામાન્ય રીતે માઉસની કઈ કીનો ઉપયોગ થાય છે? ડબલ ક્લિક લેફ્ટ સાઈડની, કોઈપણ પ્રોગ્રામને ઓપન કરવા માટે. નંબર 7, મોડેમની ઝડપ શેમાં મપાય છે? બીટ્સ પર સેકન્ડ, BPS. તેનું ફૂલું BPSનું પૂરું નામ છે બીટ્સ પર સેકન્ડ. નંબર 8, કેપિટલ અક્ષરો પાડવા કીબોર્ડની કઈ કીનો ઉપયોગ થાય છે? કેપ્સલોકનો. કેપ્સલોક ઓન કર્યા પછી કેપિટલ અક્ષરો લખાવા માંડે છે. નંબર 9, કયા સાધન વડે ડેટાનું પલ્સમાં રૂપાંતર થાય છે? મોડેમ દ્વારા ડેટાનું પલ્સમાં રૂપાંતર થાય છે. નંબર 10, ગવર્મેન્ટ માટે વપરાતું ડોમેઇન નેમ કયું છે? .gov. નંબર 11, વેબસાઇટમાં ડોર વેનું કાર્ય કયું પેજ કરે છે? હોમ પેજ ડોર વેનું કાર્ય કરે છે. નંબર 12, ખોજ કયા દેશનું સર્ચ એન્જિન છે? ભારત દેશનું સર્ચ એન્જિન છે. નંબર 13, ડોક્યુમેન્ટમાં દરેક શબ્દનો પ્રથમ અક્ષર કેપિટલમાં કઈ કી દ્વારા કઈ બાબતનો ઉપયોગ કરશું? જેનો મિનિંગ છે કઈ કીનો, તો તેમાં ટાઇટલ કેસ આવે છે આન્સર. નંબર 14, ઈમેલ એકાઉન્ટમાં એક સ્ટોરેજ એરિયા હોય છે, તેને શું કહેવાય? મેઇલ બોક્સ. સ્ટોરેજ એરિયાને મેઇલ બોક્સ કહેવાય. નંબર 15, ઈમેલના જન્મદાતા તરીકે કોને ઓળખવામાં આવે છે? R. Tomlinson આન્સર છે. હવે મિત્રો, જોઈએ આજનો પ્રશ્ન, જે તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપી શકો છો. નંબર 1, આખ્યાન સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો? એ નાકર, બી ભાલણ, સી પ્રેમાનંદ, ડી શામળ. ફરીથી ક્વેશ્ચન, ઓપ્શન એ નાકર, બી ભાલણ, સી પ્રેમાનંદ, ડી શામળ. મિત્રો, આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ સાથે આપ જોડાઈ શકો છો. અને મિત્રો, સ્ટડી ટાઈમ યુટ્યુબ ચેનલને આપણે સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જોઈન અવર ચેનલ એન્ડ ગ્રો યોર નોલેજ. અવર મોટો